જરૂર નથી અને તે અતિ આત્મવિશ્વાસમાં રહી હોય કારણ જે પણ હોય પરંતુ કોંગ્રેસમાં અત્યારે જે ચાલી રહ્યું છે તે નવસર્જનના લક્ષણ નથી લાગતા અને જે રીતે ભાજપમાં પણ નારાજગી ધીરે ધીરે દેખાઈ રહી છે તો એક વસ્તુ ચોક્કસ છે બે હજાર ઓગણીસ આવી રહી છે તૈયારી એની થવી જોઈએ ત્યારે આ રિસામણા મનામણાં શું છે આ તમામ બાબતો પર ચર્ચા કરીશું મહામંથનમાં મારી સાથે સૌરાષ્ટ્રના કોંગ્રેસના વધુ એક આગેવાન પ્રદેશ નેતાગીરીથી નારાજ થયા છે કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે પ્રદેશની નેતાગીરી સામે નારાજગી વ્યક્ત કરી છે નારાજગી દર્શાવતી વિક્રમ માડમની ઓડિયો ક્લિપ વાયરલ થઈ આ ઓડિયો ક્લિપમાં કોંગ્રેસના કાર્યકર સાથે વિક્રમ માડમ વાતચીત કરી રહ્યા છે આ ઓડિયો ક્લિપમાં વિક્રમ માડમે જણાવ્યું છે કે પાર્ટીની હાલની સ્થિતિને લઈને તેઓ ક્યારે પણ કોંગ્રેસ પક્ષ છોડી શકે છે કોંગ્રેસ છોડ્યા બાદ ભાજપમાં નહીં જોડાય તેવી પણ તેમણે સ્પષ્ટતા કરી છે આ ઉપરાંત તેમણે કોઈ અલગ પાર્ટી ન બનાવવા માટે પણ જણાવ્યું છે વિક્રમ માડમે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સામે આક્ષેપ કર્યા છે કે કાર્યકર્તા અને પાર્ટી સારી છે પરંતુ પ્રદેશની નેતાગીરીથી તેઓ નારાજ છે ત્યારે ત્યારબાદ તેમણે કહ્યું છે કે તેમની પાસે એવા સવાલ છે જેનાથી તેમની પાર્ટી તેમને કાઢી મૂકશે કેતનભાઈ બોલો જો સેવ પર કોંગ્રેસ કાર્યકર્તા ના કે સવાલ કોઈ દિવસ બાજમાં જવાનું નથી આ છે આ અત્યારે જે પરિસ્થિતિ હાલે છે હું કદાચ કોંગ્રેસ ગમે છોડી દઉં એ બની શકે ભાજપ માં જિંદગીમાં નહીં નવી પાર્ટી કદાચ તમે બનાવો તો આપણે રાજકારણ માં જેવું શકું છું હું મારી સોશિયલ વર્ક થઈ કરું છું રાજકારણમાં માં ચૂંટણી લડવી સાડા ચાર વર્ષ ધારાસભ્ય છે ધારાસભા રાજીનામું નહીં આપું સાડા ચાર વર્ષ પછી જે પરિસ્થિતિ ભાજપ માં નહીં જાઉં જિંદગી નહીં તકું છું રાજીનામું પડશે સવાલો કરીશ ને પ્રદેશ પ્રમુખ ને ખબર પડશે આ સવાલો હાથે એનો જવાબ નહીં આપે એટલે નહીં થાય હું કઈ પણ કટાચા હું કઈ થાશે તો એ થાશે ભાજપ માં નહીં પાકો સૌરાષ્ટ્રના ધારાસભ્ય વિક્રમ માડમની નારાજગીની ઓડિયો ક્લિપ વાયરલ થયા હતા આ મામલે વિક્રમ માડમે સ્પષ્ટતા કરી છે કે પાર્ટીમાં ક્યારેય નારાજગી નથી હોતી અમારી વચ્ચે પ્રશ્નો હોય છે પ્રશ્નોના નિરાકરણ વિશે પાર્ટીમાં ચર્ચાઓ ચાલી રહી છે આ મામલે નિરાકરણ નહીં આવે તો ઘરે બેસી જઈશું સાથે જ તેમણે કોંગ્રેસમાં રાજીનામું આપવાના મામલે જણાવ્યું છે કે પક્ષમાંથી ક્યારેય પણ રાજીનામું આપી શકું છું પરંતુ ક્યારેય પણ ભાજપમાં નહીં જોડાવું કહી કોંગ્રેસ છોડી શકો છો ચોક્કસ ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ સાચી છે હું એને ફેક નથી કેતો પણ એમાં ક્યાંય ભાજપ જોઈન્ટ કરવાની વાત જ નથી અને ભાજપ જોઈન્ટ કરવાનો ક્યારેય અવકાશ આવશે જ નહીં આવું શા માટે તમારે કહેવું પડ્યું કે કોંગ્રેસ છોડી બની શકે ક્યાંક કોંગ્રેસમાં મને ન્યાય ન મળે મારી પાર્ટી મારી સાચી વાત ના સાંભળે તો પછી કારણ વિનાનો કકળાટ કરવાથી શું ફાયદો જે કામ કરે છે એને કામ કરવાનો મોકો દેવો જોઈએ અને મારે સાઇડની અંદર બેસી જવું જોઈએ કયા છે કે જે સાંભળવામાં નથી આવી રહ્યા એવું તમને લાગે છે કે અન્યાય થઈ રહ્યો છે એ એ મીડિયા સામે કહેવાના ના હોય પાર્ટીની અંદર ચર્ચા થતી હોય પાર્ટીની અંદર ચર્ચા કરીએ છીએ એવા પ્રશ્નો હોઈ શકે આજે છે કાલે છે કાલે રહેવાના છે અવડી મોટી રાષ્ટ્રીય પાર્ટી છે એટલે આપ સમજી શકો છો પ્રશ્નો તો ત્યાં રાખે

હમણાં અંદરથી ઉકળાટ પેલું ન ચરું પેલું આમ ઉભરતો હોય ગરમ 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 બહાર દેખાય નહીં પણ તમે ડોક્યું કરો ને એટલે આપણે લાગે કંઈક આમ પેલું થાય છે અને ઘણા બધા અંદર અંદર કકડાટ દેવી પણ થાય છે ખારું લેવાય કોંગ્રેસમાં તો કેમ કે કોંગ્રેસમાં રહીએ ને તો મિનિસ્ટર પદ મળે ભાજપમાં લઈએ ચપ્પલ ઘસીએ એવું તો એના આમ એ આમ કોમન ચર્ચા થાય છે પણ મુદ્દો એ છે મિત્રો કે આવું કેમ બની રહ્યું છે ભાજપના લોકોમાં આજે પહેલી વખત ધીરે ધીરે કકડાટ જોઈ રહ્યા છો કોંગ્રેસમાં જોવા મળી રહ્યું છે કોંગ્રેસમાં એક નેતા ક્યારેય નહીં જોડાવું ક્યારેય નહીં જોડાવ એવું કહી અને કહીએ મંત્રી બની ગયા અને જે ભાજપને ગાળો બાંધતા હતા એ ભાજપના ભાજપ વખાણ કરી રહ્યા છે સ્વાભાવિક છે પાર્ટી બદલી હોય એટલે એ ડિસિપ્લિન આપણે જાળવવું પડે એમ બીજું હવે સૌરાષ્ટ્રમાં વિક્રમ માડમ જે એમપી પર રહી ચૂક્યા છે અત્યારે ખંભાળીયા ધારાસભ્ય છે રહે છે જામનગર પૂનમ એ બે કાકો ભત્રીજી થાય પણ થોડા સમય પહેલાં એટલે મને લાગે છે બે હજાર બારમાં હું ભૂલતો ન હતો પૂનમબેન જાડે એટલે કાકો ભત્રીજી પછી ભત્રીજીને ઉદ્યોગ ચાલો આપણે પ્રગતિ કરવા છે કરવી છે એટલે પૂનમબેન છે એ ભાજપમાં જોડાયા અને ધારાસભ્ય બન્યા ને પછી સાંસદ પણ બન્યા અને વિક્રમભાઈ સાંસદ હતા એ પૂનમબેન સામે જ હાર્યા હતા અને અત્યારે ફરીથી વિધાનસભાની ચૂંટણી આવી એમાં હતી પાલભાઈ આંબલીયા વેતરણ બીજા બિચારા મહેનત કરી રહ્યા હતા પણ પ્રદેશની નેતા કરી કારણ કે આ સિનિયર નેતાઓ કહેવાય એટલે એમને આપવું પડે એટલે સિનિયર નેતાઓને ધારાસભ્ય પાછા બનાવ્યા હવે ધારાસભ્યને થોડી નારાજગી છે કારણ કે સ્વાભાવિક છે કે કદાચ જુનિયર નેતાઓ આવી ગયા હોય અને એ સાંભળતા ન હોય અથવા તો એ સમજતા પણ ન હોય તો આ પ્રશ્નો થાય એટલે પહેલાં તો કોંગ્રેસના બંને પરેશભાઈ અને પ્રદેશ પ્રમુખ છે અમિતભાઈ એ બંને સિનિયરોને સાચવતા પહેલાં શીખવું જોઈએ અથવા તો શીખવું પડે અમે કરી લેશો અમે કરી લેવું ન ચાલે પણ આ વસ્તુ પણ એક છે સામે પક્ષે ભાજપમાં પણ છે ભાજપના ત્રણ ધારાસભ્ય એવું કહ્યું હતું કે અધિકારીઓ અમારું સાંભળતા નથી સાહેબ મુદ્દો બહુ વાત એટલા માટે કે લોકોએ ટિકિટ આપી દીધું કે ભાઈ અમારા અધિકારીઓ અમારું નથી સાંભળતા એમએલએ નથી સાંભળતા એટલે આપણે વિચાર થાય મેં ચર્ચા પણ કરી ખરેખર એમએલએ નહીં સાંભળતા હોય અધિકારીઓ ચર્ચા થઈ છે ગાંધીનગર સુધી પહોંચી ડેપ્યુટી સીએમે મિટિંગ કરી અને અધિકારીઓને સૂચના આપી કે ધારાસભ્યો છે પણ દર્શક મિત્રો આજે જે મારી હાથમાં જે વિડીયો લાગ્યો છે એ વિડીયો પ્રૂવ કરે છે કે મધુશ્રી વાસ્તવ કેતન ઈમાનદાર અને યોગેશ પટેલ ખોટા નથી કદાચ એની પાર્ટી સાથે નારાજગી હોય કે ન હોય એ એમના આત્માને ખબર ને ઉપરવાળાને ખબર અને પાર્ટીના નેતાઓને ખબર પણ અધિકારીઓ કેવું વર્તન કરી શકે ને એવો વિડિયો મારા હાથમાં ત્રણ મહિના જૂનો આવ્યો છે એકવાર વાર વીટીવીએ ચલાવી લીધું આજે ફરીથી મને એવું થયું ચાલો આજે ફરીથી ચલાવું ફરીથી આજે સાડા છ વાગે ચલાવ્યું એ વિડીયો જોઈને મને ખરેખર એમ થાય કે ખરેખર અધિકાર રાજ આવી ગયું છે પ્રજાના પ્રતિનિધિઓનું આવી રીતે ખખડ આવે જામનગરના કલેક્ટર રવિશંકર કોંગ્રેસના બે ધારાસભ્યો દલિત જે આંદોલન ચાલી રહ્યું હતું એના આ એ સમર્થન મામલે આવેદનપત્ર આપવા ગયા હતા એમાં કદાચ એમણે એપોઇન્ટમેન્ટ ના પણ લીધી હોય

नहीं मतलब ये नहीं होता कर रहा है रिप्रे, नहीं तो आप लीजिए ना भाई आप वहाँ पे वेट करो आपने मुझे नोटिस दिया था यू आर कमिंग टूडे आपने सरासर बंदोबस्त क्या है बिगार बंदोबस्त कई रीते તમારો બતાવો છો આમ નઈ નામ કરો નહીં હોય તમારા એવું નથી કોઈ ચેમ્બર માં કોઈ જોર જુલમતી નથી બરાબર

તમે અંદર કેમ આવ્યા તમારી હિંમત કેમ થઈ અંદર આવવાની અરે કલેક્ટર શ્રી તમને એ ખબર નહીં હોય કે તમે જે પગાર લો છો ને આ જનતાના પૈસાનો પગાર છે તમે કલેક્ટર છો એનો મતલબ એ નથી કે તમે ચા એ કરી શકો એ વાત સાચી છે કે તમારી મિટિંગમાં હોય મિટિંગ અમારે પણ હોય છે મિટિંગ ધારાસભ્યોને પણ હોય છે અને આવી રીતે કલેક્ટર વાત ને આપણે એમ કેતા હોઈએ ગુજરાતના હું એમ કહું છું કે ગુજરાતની સરકારને કે આવી રીતે કલેક્ટરને છૂટ આપી દીધી છે આપણે કે જનતાના પ્રતિનિધિ કોંગ્રેસનો ધારાસભ્ય હોય કે પછી ભાજપનો હોય એ ધારાસભ્ય હોય કે પછી આમ નાગરિક હોય પાંચ મિનિટ આવેદન આપતા થાય સાંભળતા પાંચ મિનિટ થાય આવી રીતે તુખાઈ ભરી રીતે ધારાસભ્યને કકડાવે છે કલેક્ટરશ્રી કલેક્ટરશ્રીની ખબર નથી કે જનતાના ટેક્સના પૈસા ઉપર પગાર લે છે ક્યાંથી ઉપરથી જાળવા ઉપરથી નથી આવતા કે મફતમાં કામ કરે છે જામનગર કલેક્ટરને જોતા હોય તો આ વિડીયો સાંભળે ફરીથી પ્લે કરે રવિશંકર પેલા ગાંધીનગર કલેક્ટર રહી ચુક્યા છે અને આપણી ઓરખાણ નથી સાડા છ વાગે સાંભળ્યો એ ફોનોમાં આવ્યો ધારાસભ્ય એમ કહે છે ના ના અમારે કોઈ પ્રશ્ન નતો અમને કોઈ નથી શું કરે છે પૂજા કરે છે તમારી ખખડાવતો નથી આ ધારાસભ્યોને ખખડાવતા નથી

કામ કરવાનું તો એ રાજીનામું આપીને પણ બીજા બેસી શકે છે કોઈ અહીંયા બીજા કલેક્ટર બીજા ઘણા આઈએસ અધિકારીઓ હોય છે માની લઈએ કે મીટિંગ છે માની લઈએ કે અમને બીજું કામ છે આ વિડીયો એટલા માટે આજે ફરીથી પ્લે કરાવ્યો છે કે મધુ શ્રીવાસ્તવ કેતન ઈમાનદાર યોગેશ પટેલે જે વાત કરી છે ને ખોટી નથી આ પ્રૂવ કરે છે આ વિડીયો અને હું તો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કહીશ કે અપીલ કરું છું સાડા કરોડ ગુજરાતની જનતાવતી કે ક્યાંક મિટિંગ લો અધિકારીઓની કે શું કરો છો તમે અને તમારી પાસે તો બહુ અપેક્ષા છે વિજયભાઈ તમે ઈમાનદારીથી કામ કરી રહ્યા છો તો આવી ઈમાનદારી પર દેખાડો કે અધિકારીઓ શું કરી રહ્યા છે આવી રીતે એમએલએ સાથે વાત કરતા હોય સામે ચાલીસ લોકો બેઠા હોય એમએલ એની ઇજત શું રહે એ જનતાનો પ્રતિનિધિ છે આ દિલ્હીના જેમાં આઈએસઓ છે ને એવી રીતે આપણા આઈએસઓ નથી બની રહ્યા ને અને સારા વ્યક્તિઓ હોવું ઈમાનદાર હોવું એનો અર્થ એ નથી કે તમે તુમાખી ભર્યું વર્તન તમારી ચેમ્બરમાં કરો બીજી વાર કોણ રજૂઆત કરવા જાય હું આવું તો જિંદગી જાઉં આવી રીતે વાત કરે ને તો એ અધિકારી નથી આ આ તમે સમજો શું છે સાહેબ જનતાના પ્રતિનિધિ આમ બેઠા છે આ ધારાસભ્યોને પણ હું કહું છું કે તમારામાં ધારાસભ્ય પણ છે તમે મુખ્યમંત્રી રજૂઆત કરી છે તમારે કરવી જોઈએ તમારે મહેસૂલ મંત્રીને રજૂઆત કરવી જોઈએ કે આવી રીતે અધિકારીઓ અમારી સામે રજૂઆત કરી રહ્યા છે પણ આજે આખો આ ઇસ્યુ નથી પણ કહેવાનો મતલબ એ છે કે સાહેબ ખરેખર અધિકાર રાજ આવી નથી ગયો ને અધિકારી રાજ હોવો જ હોવો ન જોઈએ અધિકારીઓ તો સાહેબ નમ્રતાથી વર્તન કરે અધિકારીઓ કેવા હોય છે તમે અસમુખ પટેલ જેવાને તમે જુઓ એકવાર ચેમ્બરમાં જાજો સેલ્યુટ કરવાનું મન થાય તમે એવા કેટલાય કલેક્ટરો છે કે જનતાના ખાલી મેસેજ આવ્યો હોય કે સોશિયલ મીડિયામાં આવ્યું હોય ને તો ત્યાં ટીમો પહોંચી ગયો સાહેબ એવા કલેક્ટરોને પણ સેલ્યુટ કરવું જોઈએ એવા આઈએસ અધિકારીઓને પણ સેલ્યુટ કરવી ઈચ્છા થાય પણ આવી વસ્તુમાં હું વધારે સમય નહીં લેતો કારણ કે ડિબેટ આપણે પણ થોડો આક્રોશ એટલા માટે આવી ગયો કલેક્ટરશ્રીને પણ અપીલ કરીશ કે સાહેબ આપ આઈએસ અધિકારી છો આપ જનતાના હિત માટે ત્યાં બેઠા છો આપ પણ નમ્રતાથી વર્તો નમ્રતાથી વર્તન કરતા શીખો સાહેબ બાકી ક્યારેક તમે જે રીતે તમે જે વર્તન કર્યું એવું વર્તન તમારી સાથે કરે તો કેવું થાય શોભે નહીં એટલે આ બાબત ખાસ ધ્યાન રાખે હવે હું ડિબેટમાં આવીશ કે વિસર્જન કેમ થઈ રહ્યું છે ને પણ મુદ્દો એ હતો કે આ ત્રણ ધારાસભ્યો કહેતા તે ખોટા નથી અનિલભાઈ છે આપણી સાથે કૈલાસભાઈ ગઢવી છે અનિલભાઈ પટેલ છે ભાજપના નેતા છે કોંગ્રેસના નેતા છે કૈલાશભાઈ ગઢવી અને સુધીરભાઈ રાવલ રાજકીય વિશ્લેષક છે ત્રણેય મહાનુભાવો પહેલાં તો અનિલભાઈ આપણાથી શરૂઆત એટલા માટે કરીશ કે ત્રણ ધારાસભ્યો કહેતા તો એમાં ક્યાંક ક્યાંક આ વિડીયો જોઈને એવું લાગે કે વાત ક્યાંક દમ છે અને બીજું કે આ વિડીયો ત્રણ મહિના જૂનો છે ચાર મહિના છે મને બહુ ખબર નથી અને પણ વિડીયો છે હકીકત છે હવે આમાં એ પણ એમ પણ નહીં કહી શકે કે આ મોર્ફ કરેલો છે કારણ કે આ પહેલા પણ આ સાબિતીઓ આવી ચૂકી છે મહામંથનમાં એટલા માટે લીધું કે ગુજરાત અને આખો દેશ મહામંથન જુએ છે એટલે આ વિડીયો પ્લે કરવું બહુ જરૂરી આખી દુનિયા હવે વસ્તુ એ છે કે ભાજપમાં ખરેખર ઉકળાટ હોય આ પણ હોઈ શકે છે કે જે માણસ બિચારા જનતાના જે જે જનતાને અપીલ કરી કરીને અમે તમારા કામ કરીશું અમે તમારા કામ કરીશું અમે તમારા કામ કરીશું અને કદાચ ધારાસભ્યો સારા પણ હોય આજે પચીસ વર્ષ બાદ પણ નવાણું એક એટલે સો ધારાસભ્યો સાથે ગુજરાતની જનતાએ બેસાડ્યા છે એટલે કામ કરતા હશે તો જ હશે ને પણ આવા અધિકારીઓ હશે કામ ન પણ કરવા દેતા હશે તો એના કારણે ઉકળતો ચાલો એના કારણે છે કે પછી ખરેખર એ લોકોને મંત્રીપદની પદની લાલચ છે ઈશુદેરભાઈ આપે આપની આ ઇન્ટ્રોડક્ટરી સ્પીચમાં જ કીધું કે ઘણા બધા કલેક્ટરો ખૂબ સારા છે એક ખાલી સોશિયલ મીડિયામાં કોઈ વિષય ચાલતો હોય અને ક્યાંય રાહત પહોંચાડવાની હોય તો એમનું તંત્ર લાગે છે હું પોતે પણ સરકાર સાથે જોડાયેલો હતો એટલે ખૂબ કલેક્ટરોના પરિચયમાં આવ્યો છે એટલે ખૂબ સારી રીતે આપણું વ્યવસ્થા તંત્ર જે છે એ બ્યુરોક્રેટિક તંત્ર કામ પણ કરી રહ્યું છે કદાચ કોઈ એકાદ બે બનાવ બન્યા હશે આપના ત્યાં મેં વિડીયો જોયો સાથે સાથે આપણે જે સાડા છ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરિયા કેવું કંઈક નામ છે હા એમના પણ જે એમને પણ મેં સાંભળ્યા કુલ ભણીને આ વિષયના સંદર્ભમાં જો વિચારીએ તો કદાચ આમાં કોઈ કારણ કે જે રીતે બંને ધારાસભ્યોએ જે વાત કરી છે એ પ્રમાણે એ ધારાસભ્યોએ પોતાના કાર્યકર્તાઓનો વાંક કાઢ્યો છે અને કલેક્ટર સાહેબે સારી રીતે વાત કરી છે એવું મેં સાંભળ્યું હતું મને આખા વિષયની ડિટેલ ખબર નથી પણ મૂળ આપનો જે પ્રશ્ન છે કે લોકશાહીમાં ચૂંટાયેલા પ્રતિનિધિ પણ એટલું જ મહત્ત્વ છે પછી એ ધારાસભ્ય હોય કેબિનેટના કોઈ મંત્રી હોય કે કોઈ નગરપાલિકાનો ચૂંટાયેલો પ્રતિનિધિ હોય કે કોર્પોરેટર હોય મહાનગરપાલિકાનો એનું એટલું જ મહત્વ છે જેટલું વ્યવસ્થા તંત્રનું છે અને બધાએ એકબીજાના સન્માન સાથે કાયદાની મર્યાદામાં રહીને નિયમોની મર્યાદામાં રહીને અલ્ટિમેટલી જનકલ્યાણના જે કામો છે એ કરવા માટે જ બધા છે જે આખું આપણું લોકશાહીનું જે તંત્ર છે એના ત્રણ જે પાયા છે એમાં એક મુખ્ય પાયે ચૂંટાયેલો પ્રતિનિધિ બી છે અને બ્યુરોક્રેટિક વ્યવસ્થા પણ છે કેબિનેટ પોલિસી મેકિંગ હોય છે અલ્ટિમેટલી પોલિસીનું ઇમ્પ્લિમેન્ટેશન ચૂંટાયેલા લોકોએ દ્વારા બ્યુરોક્રેટિક બ્યુરોક્રેસી દ્વારા થવું જોઈએ અને ક્યાંક એની સ્પીડ ના આવતી હોય ધીમું થતું હોય તો સ્વાભાવિક છે કે જનતાના પ્રતિનિધિની સાથે જનતા આવતી હોય છે એટલે આ બધું સંયુક્ત કામ ચાલતું હોય છે આપનો જે બીજો પ્રશ્ન હતો કે ધારાસભ્યો જે અમારા ત્રણ બરોડાના તો એ લોકોએ જે એમની વાત હતી એ આદરણીય મુખ્યમંત્રી છે આદરણીય નાયબ મુખ્યમંત્રી શ્રી સાથે એમની થઈ અને સંગઠનમાં પણ થઈ છે એટલે મને એવું લાગે છે કે એ બધી જ વાતનું જસ્ટિફિકેશન થઈ ગયું છે અને કદાચ કોઈ અધિકારી આવા એકલ દોકલ કંઈ હશે તો એમના વ્યવહાર વાણી વર્તન ના સંદર્ભમાં કંઈ હોય કારણ કે મૂળ વિષય કયા કામો માટે લોકો ગયા છે

કે કોંગ્રેસ છે એ નવસર્જન કરી રહી છે કે વિસર્જન એ પણ ખબર નથી પડતી કારણ કે બે હજાર ઓગણીસની તૈયારી ખરેખર કરવી જોઈએ અને મીટિંગો ચાલે છે બીજી બાજુ નારાજગીઓ ચાલે છે અને નારાજગીમાં પણ યા તો પ્રેક્ષક ટેકનિક હોય યા તો કોઈને કાંઈ કારણ કે હવે કોંગ્રેસમાં આમ લાડુ છે નહીં કારણ કે સત્તા હોય તો લાડુ હોય સ્વાભાવિક છે એટલે હું બીજું અત્યારે તો કંઈ નહીં કહીશ એટલે કુંવરજીભાઈના રસ્તે કદાચ જઈ રહ્યા હોય બધા અથવા તો આપની નેતાગીરીના સિસસ્ત એટલે કે શિરસ્ત જે નેતાઓ છે બે એ સાચવી ન શકતા હોય એવું પણ બની શકે કોંગ્રેસમાં સેવા કરવા નેતાઓ ભેરા થયા છે અને ભાજપમાં સત્તા ભોગવવા માટે લોકો ભાગી રહ્યા છે એ ભેરા થયા છે હવે આ વાત ચર્ચા પછી કરું પેલા તમારે આઈએસ લોબીની વાત કરી લઈએ આપણે ઈસુદાન ના સમજ કમ સમજણ વાળા નેતા જ્યારે સત્તામાં આવે છે તો પોતાની ના સમજી ના સમજણ ને છુપાવવા માટે સમજણવાળા અધિકારીઓને એ પેલા ઢાલ બનાવે છે એનાથી સમજણો ભી કરે છે એનો ઉપયોગ ઢાલ રીતે કરે છે અને પોતે પાછળ છુપાઈને મોટા થાય છે પણ એ મોટા થતા એમને ખબર નથી પડતી ક્યારે ભસ્માસુર પેદા કરી દીધા એમણે અને પછી એમને ખાવા માંડે છે આ ગુજરાત મોડેલ છે ગુજરાતમાં પાછલા બે બે પછી આ રીતનું એક ડેવલપમેન્ટ થયો આઈએસ આઈપીએસ ઓફિસરોને બેકગ્રાઉન્ડથી થોડાક નેતાઓ પોતાના સાચા ખોટા કામ કરવા માટે પોતાના દુશ્મનોને દબાવવા માટે અને પોતાના રાજકીય ભરખાને અસ્તિત્વ સાચવા માટે અધિકારીઓનો દુરુપયોગ કર્યો અને દુરુપયોગ એટલો મોટો પાયે થયો કે હવે એ નેતાઓ એ અધિકારીઓ દબાવી શકતા નથી એની સાચી વાત કરી શકતા કારણ કે એની ચોટલી નેતાઓની ચોટલી અધિકારીઓ પાસે છે તમને જાણી નહી લાગશે આખો ગુજરાત આપણે ડેમોક્રેસી માં વાત કરી નવાણું ધારાસભ્યો ચૂંટાઈને આવ્યા ભારતીય જનતા પાર્ટીના પણ સરકાર કોણ ચલાવે તમને લાગે કે રૂપાણીજી ચલાવે છે નહીં

પોતાની સમજણથી સરકારના વિકાસની વાતો કરી રહ્યા છે શું 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 ગુજરાતને સમજી સમજી છે છે ગુજરાતના પાણીદાર પ્રજા ને ના પાણી કરવા માટે રૂપાણી જે રીતે અધિકારીનો ઉપયોગ કરી રહ્યા છે એનાથી ગુજરાત પ્રભાવિત નથી શું ગુજરાત દુઃખી નથી હવે આપણા પોઈન્ટ ઉપર હવે આપણા વાત પર આવી તમે કોંગ્રેસની વાત કરી સાહેબ કાલ હું કાલ અમારા ત્રણ વિધાન ત્રણ લોકસભાની ચર્ચામાં હું બેઠો હતો બધા શીર્ષસ્થ નેતૃત્વ સામે બેઠો હતો અને લોકલ જેટલા પણ સારા નેતાઓ બધા જેને જવાબદારી હતી ને જે હોદ્દે પ્રોટોકોલ પ્રમાણે આવતા બેઠા હતા સામે ત્યારે મને યાદ છે કે વિક્રમભાઈ પણ ત્યાં મારા હાજર હતા આજ પણ જ્યારે આ વિડીયો વાયરલ થયો ઓડિયો એના સમય ત્યારે એ ત્યાં અંદર પાર્ટીની મિટિંગમાં હતા વિક્રમભાઈ એ ચાલુ હતો ત્યારે મેં તમારા જેવા પાંચ સાત મિત્રો પત્રકારો કીધું ત્યાં છે ત્યાં વાત કરી લો તમે તમે ઓડિયો ચલાવો એના પહેલા એ જોઈ લો અને એમણે સ્પષ્ટ કીધું જો અમારી પાર્ટી છે ને એક લોકતાંત્રિક પાર્ટી છે

કિસ્મત ન કરે કાપી નાખું મત આપણે તમારા આખા મહામંથનમાં આ રાજ્ય આ દેશે અને ગુજરાતી જ્યાં ક્યાં બસે એ લોકો એક વસ્તુ તો સ્વીકારી છે કિસુદાનજી જે બોલે છે એ કરે છે રાજનીતિમાં તમે તો પત્રકાર મિત્ર છો પણ રાજનીતિમાં આ લોકોની જરૂર છે આજ જે રીતે આઈએસ ધારાસભ્ય બારે બેઠ અંદર કલેક્ટરે વાત કરી

અધિકારીઓનો કંટ્રોલ આ સરકાર પર છે એ ભયના કારણે કઈ બોલી નહીં શકે ત્યારે નીતિનભાઈ પટેલ આગળ આગેવાની લઈને અને મહેનત કરવી જે પોતે નીતિનભાઈ આજ બહુ નક્કી નથી ક્યાં છે ને કઈ જવાના છે એટલે આવી પરિસ્થિતિમાં ખરા અર્થમાં તમારો આજનો ઉદ્દેશ સાથે આઈએસ ને આઈપીએસ નહીં નહીં મુદ્દો નથી સાહેબ બે વસ્તુ છે બે બે તમારી પાસે જવા માંગીશ એક તો ભાજપ કોંગ્રેસ ની નારાજગી ચૂંટણી ની તૈયારીઓ ચાલે છે બીજી બાજુ નારાજગીઓની તૈયારી ચાલે છે એક બાજુ અંદર કકડાટ એવો થાય છે કે ભાઈ બહારથી આવે છે ડાયરેક્ટ મિનિસ્ટર ને આંતર અને કોંગ્રેસના પણ ધારાસભ્યો છે એ અમારી પ્રદેશ નેતાગીરી બરોબર નથી અથવા આમ નથી તેમ નથી એમ કરી અને એક પ્રકારનો માહોલ બનાવી રહ્યા છે એટલે આમાં સાચું શું છે લાલચ અથવા તો પ્રદેશ નેતાગીરી સમજાવી નથી શકતી અને જે રીતે ભાજપમાં જે અધિકારીઓ વાળી વાત હતી તો બે વસ્તુમાં સાચું શું હશે સૌથી પેલા અધિકારી વાળી વાત કરે છે તમે જે વિડીયો બતાડ્યો મને બહુ અત્યંત ગંભીર લાગે છે

શાસન સારું છે ખરાબ છે નબળું છે મજબૂત છે તો એ આવી ઘટનાઓ જ્યારે બહાર આવે એના ઉપર કેવું એનું વર્તન રહે છે એ બી હોય છે આ મને એવું લાગે છે હિમશિલાની એક ટોચ છે જેણે એણે વિડીયો શૂટ કર્યો છે એને લાખ અભિનંદન પહેલી વસ્તુ તમે ટેલિકાસ્ટ કર્યો તો તમને અભિનંદન હવે આની અંદર એવું છે કે જો તમે રાજકીય ઈચ્છા શક્તિ હોય તો આ પ્રકારના અધિકારીઓને રાતોરાત એને જે પણ સજા થતી હોય એ દાખલ તરીકે માનો કે નહીં ટ્રાન્સફર હું તો જો કે ટ્રાન્સફરમાં કન્સેપ્ટમાં નથી માતો કારણ કે જે માણસમાં જ પ્રોબ્લેમ હોય બીજે જશે ન્યાય પ્રોબ્લેમ કરશે પણ એક મિનિટ એક મિનિટ મારી લિંક ન તૂટે એવું જોવો તમે એટલે એ વસ્તુ પણ એક મેસેજ એવો જોવો જોઈએ કે આ નોકરશાહીની અંદર એ લોકો શાસકોથી ઉપર નથી જનપ્રતિનિધિ ઉપર નથી આવો એક મેસેજ જોવો જોઈએ બીજું આ સરકારની અંદર 15 કે 20 વર્ષમાં જે ફરિયાદના સુર વારે વારે ઉઠે છે કે નોકરશાહી વધારે પડતી આગળ વધે લોકશાહીના કન્સેપ્ટની વિરુદ્ધ નોકરશાહી વધારે બળવાન છે તો મને એમ છે કે આ એક ઘટના નથી આવી ઘટનાઓ બધે બનતી હશે અને આ કેન્સરનો રોગ જેમ પ્રસરે ને આ ચારે બાજુ પ્રસરેલો છે એમાંથી એક હિમશિલાની ટોચ આ દેખાની છે તમે જો એમ કે તો કે ત્રણ ચાર મહિના પહેલાનો વિડીયો છે અને હજી જો એ જો મહાશય ત્યાં જ બેઠા હોય તો મને એમ છે કે સરકાર માટે શરમજનક બાબત છે પહેલી વસ્તુ બરાબર છે એક પણ મેસેજ આનાથી તમે જનપ્રતિનિધિઓને નબળા કરો છો લોકોના અવાજનું તમને કોઈ કેર નથી આનું ખૂબ કહી શકાય આ એક વાત

કેટલીક બાબતોમાં જે નબળી પડે છે અને આક્ષેપો થાય છે એને સમર્થન મળે છે હવે વાત કરીએ આપણે આમની કોંગ્રેસની વિસર્જનની નવસર્જનને વિસર્જનની વાત જે છે બરાબર એક વિક્રમ માડમની આજે તમે બતાડ્યો વિક્રમ માડમ વર્ષોથી એક પીઢને અનુભવી નેતા છે એમાં તો કોઈ ના નહીં કહી શકે બીજું ઓડિયોમાં એવું સંભળાય છે કે ના હું ભાજપ જોઈન નથી કરવાનો તો એક એનું કમિટમેન્ટ છે જે માણસ વિચારધારાને વળગેલા હોય જે માણસ વર્ષોથી પ્રજાના મત થી ચૂંટાયેલા હોય એવો ઇતિહાસ છે કેટલીક વાર તમે ફોરમ પર કરશું તમને ન કહેવાય આઈ એપ્રિશિયેટ ઇટ આ જનપ્રતિનિધિ જયારે દાખલો ગયા પક્ષની વાત પક્ષની વેદના પક્ષની ફરિયાદ પક્ષના ફોરમમાં કરવા માંગતા હોય તો મને એમ છે કે એ બહુ ઉમદા લોકપ્રતિનિધિ કહેવાય આ એક મારી વાત એકદમ એમનું કે જ્યાં લોકો આદરણ નો વધે એ પ્રકારની તમે જે બારોબાર ગમે બોલવા એ લોકતાંત્રિક પ્રક્રિયા ની વ્યાખ્યામાં નથી આવતી આમાં પ્રોબ્લેમ એવા છે કે તમે જોવો ચૂંટણી વખતે કોંગ્રેસ બહુ સરસ રીતે હતી અને લોકશાહી માં જરૂર છે આપણે કે સબળ વિપક્ષ આ ગુજરાતમાં હોય તો જ જનતા હું નથી ઈચ્છતો કે એકસો થી વધુ કોઈ ભાજપ લઈ જાય કે એકસો થી વધુ કોઈ કોંગ્રેસ લઈ જાય હું બિલકુલ નથી ઈચ્છતો વ્યક્તિગત હું એવું માનું છું કે બંનેને ક્યાંક ને ક્યાંક બેલેન્સ સમતુલા એવી હોય જોઈએ કે પ્રજાના પ્રશ્નો ની એક પ્રેશર રહે

તો એ લોકોનો અનુભવ કામમાં આવતો હતો આ એક સ્ટ્રેટેજી સારી હતી પણ અનફોર્ચ્યુનેટલી ચૂંટણી એ વખતે સામે હતી એટલે એ લોકો બી એક તાતડે બંધાઈ રહ્યા હવે એવું લાગે છે કે આ જે નવી નેતાગીરી છે એ નબળી અને અપરિપક્વ સાબિત થતી જાય છે એના વચ્ચે સંપર્ક આઈ વિલ છો વિદિન હાફ એન મિનિટ અડધી મિનિટ

ત્રણે માનુભાવ અનુમતિ આપી છે તો જે ધારાસભ્યો છે એમાંથી એકનું કારણ કે મેં ફોનો સાંભળ્યો ને તો મને થોડું હર્ટ થયું હતું એટલે ફરીથી હું એકવાર લગાડવાની કોશિશ કરું છું કે ભાઈને આપણે જોડીશું ને ચિરાગભાઈ અથવા તો પ્રવીણભાઈ મુછડિયા છે મારે સમજવું છે ખરેખર શું બન્યું હતું કારણ કે આવી રીતે એક અધિકારી આપણા ધારાસભ્યોને આપણો અધિકારી પણ આપણા જ છે એને પણ સેલ્યુટ કરીએ સારી કામમાં અને ઈમાનદારી હોય એમાં કોઈ નવાઈ નહીં પણ મુદ્દો એ છે કે વે હતો એ ખોટો હતો અને પછી આપણે ત્રણેય મહાનુભાવોને પણ સાંભળીશું મેં આ ત્રણેય મહાનુભાવોની વિનંતી એટલે મેં લઈ લીધી છે રજા કારણ કે મારી ચર્ચા બીજી હતી પણ આ વિડીયો મને થોડો ધ્રુજાવી નાખે એવું હતો એટલે પ્રવીણભાઈ મુછડીયા આપણી સાથે કોંગ્રેસના ધારાસભ્ય જોડાયા પ્રવીણભાઈ મારે સમજવું છે ખાલી પહેલાં તો આપનું વીટીવીમાં ખૂબ ખૂબ સ્વાગત છે પણ મારે સમજવું છે કે એ દિવસે ખરેખર આપને આટલી હદે કલેક્ટર ખખડાવી રહ્યા છે ખરાબ ભા સમયનું શું કારણ હતું સૌથી પહેલા તો સાહેબ તમને એ કહું કે પોલિટિશિયન ની સમાજમાં ખરાબ ઇમેજ ઉભી ન થાય એટલા માટે એ બુદ્ધિજીવી અને ક્લાસ વન અધિકારી છે એટલે મેં એનું ઇન્સ્ટર્સ એટલા માટે નથી કર્યું નહીં કે કોઈ રાજકીય મારી પાસે સૂઝબૂજ નથી કે મને પૂરેપૂરું ખ્યાલ છે કે હું જનતાનો પ્રતિનિધિ છું હું ધારું તો એને ત્યાં ખુરશી ઉપરથી ઉઠાડી મૂકત પરંતુ એક સજ્જન અને કોંગ્રેસી અને હોવાના નાતે મારી સહનશીલતા મેં પૂરેપૂરી જાળવી છે કારણ કે મને ખ્યાલ છે લોકોની ઇમેજ ના બગડે કોંગ્રેસી તરીકે મારી ઇમેજ ના બગડે જો કદાચ મેં એનું અપમાન કર્યું હોત ને તો મેસેજ એવો પણ જાત કે કોંગ્રેસ કલ્ચર આ ટાઈપ નું છે એટલે મેં એનું અપમાન નથી કર્યું બીજા નંબર ની વાત છે જી સર બીજા નંબર ની વાત છે સર કે એ દિવસે દલિતો ના બાબતે એક અમારું ત્યાં આવેદન પત્ર આપવાનું હતું કલેક્ટર સમજા વિચાર્યા વગર આ બારણેથી બારણેથી આયવા આયવા ને તે કેમ બાર વગર આવ્યા એ બેહુદા વર્તન અને એના ઉપરથી મને મને એવું લાગતું હતું કે આની મેન્ટાલિટી છે એવું જો પૂરેપૂરો સભાન અવસ્થામાં હું આક્ષેપ કરું છું કે આની મેન્ટાલિટી દલિત વિરોધી છે ત્યારે મને એની પ્રતિ થઈ હતી અને છતાં પણ એક શાસન વ્યવસ્થા ખોરવાઈ જાત પણ શાસન વ્યવસ્થા ખોરવાય નહીં સમાજ વ્યવસ્થા ખોરવાય નહીં અને લોકો શાંતિ અને સુલેહ રહી શકે એટલા માટે મેં એને રાજકીય મેં એને એને મોડ નહોતો આપ્યો હું તો એને રાજકીય મોડ આપી અને આ કલેક્ટર હું પાણી ચું પણ પકડાવી શકત પણ મેં એવું નથી કે કોંગ્રેસ ની કલ્ચર તરીકે મારી જવાબદારી શું છે પણ મને દુઃખ એ વાત નું છે હું તમને દાખલો ડીડીઓ મહાસય ડીઓ હમણાં બેન શ્રી આવ્યા એવા એ પણ એક મહિલા હતા હવે એક મહિલા સાથે અમારે કેવી રીતે ગેરવર્તન કરવું એને પણ આવા બે સવાલો કર્યા ત્યારે આ શાસન વ્યવસ્થા ભારતીય જનતા પાર્ટીના પ્રવી આવી રીતે ચલાવી કેમ લો છો આપણે પ્રજાના પ્રતિનિધિ છીએ માની લો કે તમને અભિનંદન ચાલો કારણ કે બધા લોકો હોય અને આપણે કદાચ ઉશ્કેરાઈએ તો લોકો અભિનંદન કારણ કે ચિરાગભાઈ કાલરિયા ને તો મારે ફોન ઉપર લાઈન ઉપર જોડવા હતા પણ એ તો ફોન કાપી નાખે છે અત્યારે એવું કહ્યું કે મિટિંગમાં છું ખરેખર મને એનો ફોનો મેં સાંભળ્યું ને સાડા છ વાગે ત્યારે મને બહુ દુઃખ થયું હતું કે ના કલેક્ટર સાહેબનો નો વાંક નહોતો

કે સમાજમાં એક કોઈ સામાન્ય માણસને કોઈ અધિકારી આંગળી ચીંધે ને તો મારા રૂવાટા પેલા ઉભા થઈ જાય છે આ ખાડા કામ જરૂર કરવામાં વિધાનસભા માં પણ આ પ્રશ્ન ઉઠેલા છે કે તમારી જે નોકરશાહી છે એ બે લગામ છે નોકરશાહી કોઈ પણ ચૂંટાયેલા છે અને એ મારી વાત નહીં ભારતીય જનતા પાર્ટી ના ધારાસભ્યો ને પણ આ કોઈ જવાબ નથી આપતા એવું નહીં આપ

તમામ રાજકારણીઓ કદાચ બહાર આવ્યો હોય શૂટિંગ કરી અને લોકો હાઇલાઇટ કર્યું એ વાત એને કરી એ બરાબર છે પણ આવું પૂર્વે પણ બનતું હશે અને અવારનવાર બે લગામ છે એમ કેવું છે ઓ હોય કલેક્ટરો હોય એ ઉપરથી જાણે શાસક પક્ષની જે પરમિશન લઈને એમ કેતા હોય કે અમે આ પ્રકારે શાસન કરશું તમે અમારું બેકગ્રાઉન્ડ કે બેકપીટ કે તમે અમારું પીઠબળ બનીને ઉભા રહેશો તો એમાં કદાચ ભારતીય જનતા પાર્ટી ના લોકો હું અપીલ કરું છું કે એક ગુજરાતના નાગરિક તરીકે તમારા ભાઈ તરીકે હું તમને તમારી સાથે છું ગમે ત્યારે કોઈ પણ અધિકારી આવી રીતે તુખાઈ પડે જો આપણે ક્યારેય કાનૂન તોડવાનું નહીં આપણે ક્યારેય ખરાબ વર્તન કરવાનું એ શરતોય હું કહી રહ્યો છું કારણ કે શાસન વ્યવસ્થા બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને ગુજરાતના તમામ મંત્રીઓ જોતા હોય તો એને અપીલ કરું છું કે એકવાર તમે એવી મીટિંગ લો અને તમામ આઈએસ આઈપીએસને મિટિંગ લો અને એવું કહો કે તમે જે કામ કરી રહ્યા છો એ જનતાના નોકરશાહી છો નોકર છો જનતાને તમે સાહેબ કે છે જનતાની મોટઅપ છે સાહેબ ક્યાંય કાયદામાં લખાયેલ નહોતું કે કલેક્ટરને સાહેબ કહો ભાઈ કહી શકાય અને બીજી વસ્તુ તમે એવું કહો કે ભાઈ તમે કામ કરવા માટે ત્યાં મોકલીએ પગાર તમે એના કમાણી એક ખેડૂત અહીંયા લઈને લઈને ઉપર પોટલી સાહેબ એના કમાણીના તમે અહીંયા જલસા મારો જલસા નહીં કામ કરો છો તો તમને હું તમામને કહીશ કે તમે તમારી કામગીરી યોગ્ય રીતે નિભાવો એવું મુખ્યમંત્રી શ્રીએ મિટિંગ લઈને કેવું જોઈએ હું તો એમ કહું છું ચીફ સેક્રેટરીએ કેવું જોઈએ અને તમામ આઈએસ આઈપીએસ જ્ઞાન થવું જોઈએ કે ખરેખર આપણે આમના નોકર છીએ એટલે કે કામ કરી કરીએ છીએ સાહેબ અને એ વસ્તુ બંધારણમાં છે અને તમામને અપીલ કરું છું કે આવું હોય તો વિડીયો મને મોકલશો વી ટીવી આપની ચેનલ છે જનતાની ચેનલ છે બા ખોટું નહીં બ્લેકમેલી નહીં ખરાબ નહીં તમારે કામ કરાવવા જાઓ અધિકારી પાસે ખોટા અને અધિકારી ન કરી દે તમે વિડીયો બનાવો એવું નહીં એવા અધિકારીઓને ઈમાનદારને પણ આપણે સેલ્યુટ કરવું પણ કોઈને કોઈ ખોટી રીતે ભરાવાના નહીં એટલે આ બાબત ખાસ ધ્યાન રાખજો સાડા છ એ સાંભ્યા છે મને લાગે છે કે એક તો આ ત્રણ મહિના જૂનો વિડીયો છે પ્રવીણભાઈ હવે એ દોષ ભારતીય જનતા પાર્ટી ઉપર નાખવા જાય છે તો મારો પ્રશ્ન છે કે આ ત્રણ મહિના સુધી પ્રવીણભાઈ શું કર્યું નંબર નંબર પ્રવીણભાઈ ધારાસભ્ય છે હું સન્માન સાથે કહું છું કે કદાચ જે તે સમયે જે ડેલિગેશન લઈને જે ગયા હતા એ મેં જોયું છે તો એ ડેલિગેશન વખતે સૌહાર્દપૂર્ણ વાતાવરણ માટે કદાચ પ્રવીણભાઈએ સારું વર્તન કર્યું અભિનંદન આપજો એમણે કહ્યું હોય પરંતુ 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 એ જ અધિકારી સાથે બીજા દિવસે બંને ધારાસભ્યો ત્યાં જઈ શકે છે મળી શકે છે એ અધિકારીનો જવાબ માંગી શકે છે નંબર થ્રી પ્રવીણભાઈ ચૂંટાયેલા ધારાસભ્ય છે એમને ભારતીય જનતા પાર્ટીને દોષ આપવાના બદલે ખબર જોઈએ કે આની રજૂઆત મુખ્યમંત્રીને કરવી જોઈએ એ કરવી જોઈએ બીજું નંબર ફોર આ પ્રવીણભાઈ ધારાસભ્ય ઉછડીયા સાહેબ ને ખબર હોવી જોઈએ કે વ્યવસ્થા તંત્રમાં બ્યુરોક્રેસી ચીફ સેક્રેટરી એ સૌથી મોટું પદ છે એમને ચીફ સેક્રેટરી આ ત્રણ મહિના દરમિયાન રજૂઆત કરી નંબર પાંચ શું પ્રવીણભાઈ ની કોઈ નબળાઈ હતી કોઈ એવા કામોની કે જેથી એ કલેક્ટરને કંઈ કહી શકે એમ નહીં મને લાગે છે કે આખા વિષયમાં જો આખું જે રીતે આપણે જોઈ રહ્યા છે એ જ વિષયો હોય તો એમણે જે તે જગ્યાએ રજૂઆત કરી છે જોઈએ નંબર ટુ હવે આપણે આપણી આપણી મુખ્ય જે ચર્ચા છે કોંગ્રેસનું અને મારા મારા મિત્ર એ ઘણું બધું આગળ લગભગ હું ઘડિયાળ જોતો હોઉં છું આપના ત્યાં સાત સાત મિનિટ બોલ્યા છે હું એટલું કદાચ સમય નહીં પ્રશ્ન થઈ રહ્યું છે ટર્મ સાત ટર્મ વર્ષોથી જે આખી જિંદગી કોંગ્રેસમાં કાઢી છે એ કોંગ્રેસના ધારાસભ્ય હોય સંગઠન લોકો હોય છેલ્લા ઘણા સમય કોંગ્રેસ છોડી રહ્યા છે કારણ કે રાહુલ ગાંધી નેતૃત્વ આપી શક્યા નથી રાહુલ ગાંધીને જે દિવસે સોનિયાજી બીમાર પડ્યા અને એમને ઉપપ્રમુખ હતા અને પછી ધીમે ધીમે પ્રમુખ બનાયા અને આખા દેશમાં જે રીતે રાહુલ ગાંધી પોતે કોંગ્રેસનું નેતૃત્વ પૂરું પાડી રહ્યા છે એમાં આખા દેશમાં ધીમે 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 ગ્રેજ્યુઅલ કોંગ્રેસનું વિસર્જન થઈ રહ્યું છે બીજું કે આપ જો કે યુવાનોને લીડરશીપ આપવી જોઈએ ખૂબ સારી વાત છે ભાજપ અને કોંગ્રેસમાં ફરક તમે જુઓ કે કોંગ્રેસમાં યુવાનને પ્રદેશના પ્રમુખ બનાવ્યા એ પછી આખી જે કોંગ્રેસની ડિસ્ટ્રક્ટરની જે સ્પીડ છે એકદમ વધી ગઈ તમે કુંવરજીભાઈ બાવળિયા હોય કે વિક્રમભાઈ માડમ આજે જે કહી રહ્યા છે સાહેબ આજે પણ સાબરકાંઠામાં જિલ્લા પંચાયતમાં એમના છ થી સાત સભ્યો કોંગ્રેસ છોડવાની વાત કરી પાંચ જિલ્લા પંચાયત તૂટી તો એમાં લોકોએ કોંગ્રેસ છોડી દીધી ભૂતકાળમાં રાજ્યસભા પેલા લગભગ ચૌદ ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી જે કોંગ્રેસ દ્વારા શંકરસિંહ વાઘેલા ચીફ મિનિસ્ટર હતા વિપક્ષના નેતા હતા કોંગ્રેસના પ્રમુખ પણ હતા એક એ શંકરસિંહભાઈ વાઘેલાએ કોંગ્રેસ છોડી દીધી ઓફકોર્સ બીજા પક્ષમાં જોડાયા નથી તો કોંગ્રેસનું ડિસઇન્ટીગ્રેશન જે થાય છે એમાં જે ટ્રાન્સફોર્મેશન ઓફ લીડરશિપ કોંગ્રેસમાં યુવા નેતૃત્વ કરવા માટે રાહુલજી પ્રયત્ન કરે છે પરંતુ ટ્રાન્સફોર્મેશન ઓફ લીડરશિપ જે છે એની પ્રોપર સાથે થતી એટલા જ માટે આ કોંગ્રેસનું ડિસિન્ટીગ્રેશન થાય બીજું કે કોંગ્રેસ એ કોઈ આઈડિયોલોજી વાળી પાર્ટી નથી કોંગ્રેસ જ કહે છે કે અમે તો આઝાદીના આંદોલનમાં એટલે આંદોલનમાં ઊભી થયેલી પાર્ટી છે તો હવે હું નાનકડી બ્રેક લઈ લો તમે બ્રેક લેશો તો મારી વાત તો રહી જ ગઈ આપની વાત પણ મૂકી શકો છો કારણ કે આપનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો તો આપણે કદાચ ફોન નહીં પણ ઉપાડ્યો જે પણ મને ખબર નથી પણ કોઈને એમ ન થાય કે અમને તક નથી મળતી વીટીવી આપ બધાની ચેનલ છે મારો ઉદ્દેશ્ય સારો સમાજ વ્યવસ્થાપનનો છે સાહેબ ના શાસકનો વિરોધ ના વિપક્ષનો સપોર્ટ ના વિપક્ષનો વિરોધ ના શાસકનો સપોર્ટ આપણો માત્ર ઉદ્દેશ્ય સારું વ્યવસ્થાપન સારી વાત સારી જનતાનું હિત અને એનાથી નિસ્વાર્થ ભાવે સાહેબ કોઈ મારું સ્વાર્થ નથી માત્ર તમારા આશીર્વાદ સિવાય વિરામ બાદ સંવાદ દર્શક મિત્રો ફરીથી મામંતન માં આપનું સ્વાગત છે અનિલભાઈ 30 સેકન્ડ હું જે વિસર્જનની વાત કરતો રાહુલ ગાંધીના નેતૃત્વમાં સાહેબ આ રાહુલ ગાંધી

કનહૈયા સાહેબ આઝાદ હોય કનૈયા કોંગ્રેસના બધા સલમાન ખુરશી રાહુલ ગાંધી ટેકો કરે છે જામીન પર છે એવા અને કોર્ટે આપ્યા તો થઈ સેકન્ડ આજે ખરેખર તો રાહુલ ગાંધીએ માફી

બીજો સર જોઈએ તમે પેલા કુલ મળીને આખી વાતમાં એટલું જ જોવાનું છે આપણે તો ગુજરાત છે ગુજરાતી પ્રજા સાંસ્કૃતિક રીતે બી આજ સુધી કોમર્શિયલ ગણાતી હશે શાંતિની બાબતમાં એનું નામ છે બરાબર તો તમે અહીંયા શાસન તંત્ર હોય વહીવટી તંત્ર હોય કે નાગરિક હોય બધાએ એ મર્યાદામાં રહીને રહેવું જોઈએ વહીવટી તંત્રને પણ એટલો જ વિવેક આપવો જોઈએ અને એ લોકોને એ કામ કરવા દેવું જોઈએ તો આપણે એને દાખલ નોકર એટલે નોકર છે એમ એવું નહીં પણ એને આપણે સહકાર આપીએ નાગરિકો બીજું શાસન છે શાસનની પાસે જવાબદારી છે એની સંવેદનશીલતા પારદર્શકતા એટલી જ મજબૂત હોય છે અને નાગરિકો નાગરિકોએ સપોર્ટિવ રહેવું જોઈએ આમાં કુલ મળીને ભોગ નાગરિક બનતા હોય છે પ્રજા બનતા હોય છે એટલે દરેક પોતાની મર્યાદામાં રહે એટલે કર્તવ્યની સાથે અધિકાર બંને વસ્તુ આવે એક મિનિટ અને આ છે પુલ મળી આ બધાની નાગરિક થી લઈને મુખ્યમંત્રી સુધી બધાની સામૂહિક જવાબદારી છે જેમાં શાંતિ અને વિકાસની યાત્રામાં સફળતા મળે ઓકે હવે હું એવી વાત કરીશ બધાને

લોક સરકારના મુખ્યમંત્રી પરેશભાઈ ધાનાણી લોક સરકારના મુખ્યમંત્રી આમ ન બન્યા આમ બની ગયા વાંધો નહીં બહુ સારી વાત પણ એ પણ લખીને આપે કે ભાઈ આપણે ભાઈ કલ્ચર ઉપર જઈએ સાહેબ કલ્ચર કાઢી નાખીએ આમાં શું છે પીએસઆઈ જે પીઆઈ જેવાય સાહેબ નામ આવે ને એ પદ નું સન્માન હોય પદ નું એટલા માટે કહું છું ભાઈ અને ભાઈ તો મોટી વસ્તુ છે ને સાહેબ ભાઈ ને બેન ભાઈ ને બેન આપણા માટે કારણ કે પેલા લોકો સિસ્ટર કે જે નર્સ તો આપડે તો એટલે હું જ કઉ છું કે મારી એક અપીલ છે કે વિપક્ષ પણ એવું કે શાસક પણ એવું કરે અને અઠવાડિયે પંદર દિવસ કે મહિના દિવસ પછી એક મીટિંગ કરીને એવો ન્યૂઝ બ્રીફ કરવામાં આવે ઇન્ટરવ્યુ કરવામાં આવે કોઈ પણ તરફ આજથી અમે નોટિફિકેશન બહાર પાડી જાય તમામ અધિકારીઓને ભાઈ અને બહેનો તો બહેન કહેવાનું એવું જો થાય તો એ ગુજરાતીઓ માટે સાહેબ સોનાનો સૂરજ ઉગશે હું માનીશ કારણ કે આપણે માનસિકતામાંથી બહાર આવી જઈશું સાહેબગીરીમાંથી બહાર આવી જઈશું અંગ્રેજની ગુલામીની જે માનસિકતા જેમાંથી બહાર આવી જઈશું અને મને લાગે છે કે ત્રીસ સેકન્ડ હું વધારે એ લઈશ કે કોંગ્રેસે પોતાના સિનિયરોને સાચવવા જોઈએ સમજવા જોઈએ આપણે બેસાડી દીધા હોય તો એનો અર્થ એ નથી

આપણે પણ પાર્ટી ના સિદ્ધાંતો થી ચાલીએ બહુ આ વસ્તુ નેગેટિવ મેસેજ ન જાય કે ભારત ભાજપ ખરીદે છે ભાજપ લઈ લે છે એવું પણ ન થવું જોઈએ સારા વ્યક્તિઓ ભાજપમાં વિકાસ આવે પણ ખરે ખોટું નથી પણ એ પણ એ મર્યાદામાં રહે કારણ કે દરેક વસ્તુમાં રાજ્યસભાની ચૂંટણી વખતે જે ગયા છે એમાં બિચારા બે ચૂંટાઈને આવ્યા છે એમાં એક તો અઢીસો વધતી સી કે રાહુલજી અને જે જામનગરના જે અકુબા એ અપક્ષમાં ચૂંટાઈ એટલા છે એટલે વાંધો નથી આવ્યો એટલે આ પણ એક વસ્તુ જોવી જોઈએ કે એનાથી આવવાથી ખરેખર ભાજપના ભાજપના કેટલા કાર્યકર્તાઓ અંદરથી નારાજ હશે તમને ભલે કહેતા નહીં હોય પણ સાહેબ અંદરથી એવા નારાજ છે એટલે એ પણ નારાજગી તમારામાં પણ ન રહે એ પણ ખૂબ જરૂરી છે કારણ કે અમારે જનતા એ બેલેન્સ રાખવું છે બંને પક્ષ ને અને એવી રીતે બેલેન્સ રાખવું છે કે વિકાસમાં આગળ વધે આમ ખરીદવા તો આમાં જશે ને તો એટલું સમય એ વિકાસનું કામ નહીં કરી શકે અને ગુજરાતનો વિકાસ રૂંધાશે એટલે મારી અપીલ છે બંને પક્ષ ને કે આટલું કરે અને આ લેટર લખવા કામ કરતા રહેજો તમે ઘાટ કાચા હું પત્રકાર તરીકે મારો ધર્મ એવો નિભાવીશ સાહેબ કે મારી જાતને રોજ હું પૂછું છું કે હું ક્યારેય કોઈ દિવસ ખોટું નહીં કરું ખોટું સાંભળી નહીં શકીશ બાયસ નહીં આવે ક્યારેય પણ જિંદગીમાં હું મારી જાતના સોગંદ પણ ખાઈ શકું એટલી હદે હું તમને ખાતરી આપું છું આજે બસ આટલું જ ફરીથી મળીશું આવતીકાલે ત્યાં સુધી તમે જો તારો વીટ